हार्दिक स्वागत छे। धोरण सात आज आपणे बीजो एक अघरो विषय लीधो छे, सामाजिक विज्ञान। सामाजिक विज्ञान में सौ प्रथम पहलो पाठ छे रजपूत युग, तेना नवा शासकों अने तेना राज्यों कया कया हता तेना विषे आपणे आ पाठ में माहिती मेळवानी छे। तो जोईए हवे आ पाठ में रजपूत राजवीओए ईस्वीसन 700 थी ईस्वीसन 1200 सुधी 500 वर्ष सुधी मोटा भागना उत्तर भारत अने दक्षिण भारत पर तेमणे रजपूत युगनी स्थापना करी हती। तेमणे भारतीय हिंदू संस्कृति ने प्रज्वलित राखी आ तमाम नाना मोटा नोंधपात्र एवा राज्यों પોતાના હસ્તક લઈ લીધા હતા। હવે તે કયા કયા રાજ્યો હતા તો તેના વિશે આ પાઠમાં આપણે વિસ્તૃત માહિતી જોવાની છે। તો હર્ષવર્ધન નામનો જે રાજા હતો, હર્ષવર્ધન પછીનો જે સમયગાળો તેના વિશે માહિતી જોઈએ આપણે કે 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના અને સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન, વિભાજન એટલે કે શું, નાના નાના રાજ્યોમાં તેના ભાગલા પડે છે। ત્યાર પછી એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ આ જ રીતે સ્વતંત્ર રાજ્યો બને છે। ઉત્તર ભારતમાં કોના અવસાન પછી બને છે તો કે હર્ષવર્ધનના અવસાન પછી બને છે, અને દક્ષિણ ભારતમાં કોના અવસાન પછી બને છે તો પુલકેશી બીજાના અવસાન પછી નાના નાના એવા સ્વતંત્ર રાજ્યો બને છે। અને આ સ્વતંત્ર રાજ્યો બનવાની ઘટનાને મધ્યયુગના આ સમયને ભારતીય ઇતિહાસમાં રજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે। હવે જોઈએ તો રાજપૂતો એટલા બધા બહાદુર અને ટેકીલા, ટેકીલા એટલે કે શું કે એક વખત જે નિર્ણય લઈ લેતા હતા તે નિર્ણયને કોઈ પણ સંજોગે પૂરા કરતા હતા। નિયમ લે કે મારે આજીવન પથારીમાં સૂવું નહીં કે આજીવન પતરાળી થાળીમાં જમવું, એવા બધા નિયમો પહેલાના સમયમાં રાજાઓ લેતા હતા અને આ રાજાઓ પોતાના મૃત્યુ સુધી આ નિયમોને પાળતા હતા। આપેલ વચનને પ્રાણને ભોગે પણ તેઓ પાળતા હતા। દુશ્મનને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુને વિશેષ પસંદ કરતા હતા। હવે માનો કે બે રાજાઓ વચ્ચે યુદ્ધ થાય છે તો યુદ્ધમાં હારી જવાની બીક એ લોકોને નથી લાગતી, હારી જવાની બીક ના લાગે પરંતુ તેઓ મૃત્યુને વધારે પસંદ કરતા હતા, હારીને પોતાના રાજ્યમાં પાછા જવા ઈચ્છતા ન હતા। તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક તરીકે ઓળખાતા હતા। આ રાજાઓ પોતાની શરણે જે કોઈ પણ નાનો રાજા આવે તેનું કોઈ પણ રીતે તેને રક્ષણ આપતા હતા અને લડાઈમાં પણ તેઓ ક્યારેય અધર્મ આચરતા ન હતા। અધર્મ એટલે શું કે યુદ્ધનો અમુક નિયમો આપણને ખબર હોય છે કે જેની પાસે શસ્ત્ર ના હોય તેના પર કોઈ દિવસ આક્રમણ કરવું નહીં। ત્યાર પછી બીજો નિયમ એવો હોય છે કે સૂર્યાસ્ત, સૂર્ય જ્યારે અસ્ત થઈ જાય છે ત્યાર પછી કોઈના પર પણ પ્રહાર કરવામાં આવતો નથી। આવા ઘણા બધા નિયમો યુદ્ધના હોય છે તો આ યુદ્ધના નિયમો પણ એ રાજાઓ કોઈ પણ રીતે પાળતા હતા। ભારતની રજપૂતાણીઓ પણ વીરત્વ માટે વિશ્વવિખ્યાત હતી, પોતાનો પુત્ર અને પતિને હસતા મોઢે યુદ્ધમાં વિદાય આપતી હતી। રાણીઓને પોતાને મનમાં એવી બીક ન હતી કે મારો પુત્ર અથવા મારો પતિ યુદ્ધમાં લડવા માટે જાય છે તો એ યુદ્ધ ભૂમિમાંથી ઘરે પાછો આવશે કે નહીં, એમના મનમાં એવી કોઈ પણ જાતની બીક, કોઈ પણ જાતનો ડર હતો ન હતો। તે પોતાના પુત્ર અને પોતાના પતિને હસતા મોઢે કહેતી હતી કે જાઓ તમે યુદ્ધ કરવા અને વિજય પ્રાપ્ત કરીને પાછા પાછા ફરજો।
એવી રીતે અમુક રાણીઓ આપણા ભારત દેશમાં જોવા મળે છે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ પણ પોતાના પ્રાણના ભોગે પોતાનું રાજ્ય બચાવ્યું હતું. આ રાણીઓ સતીત્વ, નિડરતા અને સત્ય માટે પણ તે પોતાના પ્રાણની પરવા કરતી ન હતી. જરૂર પડે તો તે જાતે પણ પોતે તલવાર લઈ, રાણીઓ પણ જો યુદ્ધ ભૂમિમાં જરૂર પડે સૈનિકો અને પોતાના રાજા કે પોતાના પતિનો જો મૃત્યુ થઈ જાય અને યુદ્ધમાં લડવા માટે જો સૈનિકોની જરૂર પડે તો આ રાણીઓ પણ પોતે તલવાર લઈ અને યુદ્ધ મેદાનમાં યુદ્ધ લડવા માટે નીકળી પડતી હતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો આપણા ભારત દેશમાં જોવા મળે છે. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના ઘણા બધા પ્રસંગો આપણને જોવા મળે છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. આવા રાજપૂત રાજ્યવંશો વિશે આપણે આ પાઠમાં જોઈએ તો 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થયો હતો. તેમાં ભારત દેશ અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાઈ ગયો હતો. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો અને આ રાજપૂત ઉદય થયો તેને શું કહેવામાં આવે છે તો કે મધ્યયુગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આ મધ્યયુગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વિશેની માહિતી આ પાઠમાં આપણે જોવાની છે. તો ત્યાર પછી જોઈએ આપણે કે ઉત્તર ભારતના રાજ્યો. તો હવે ઉત્તર ભારતના રાજ્યોમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કન્નોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડનું ચંદેરો રાજ્ય, માળવાનું પરમાર રાજ્ય અને અણહિલવાડનું ચૌલુક્ય રાજ્ય, તેમજ ડાહલનું ચેદી રાજ્ય, સાકંભરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય, આ બધા રાજ્યોનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે? તો કે ઉત્તર ભારતના રાજ્યોમાં આ બધા જ રાજ્યોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? તો ચંદ્રદેવ. આ તમને ખાલી જગ્યામાં અથવા વિકલ્પમાં તમને પૂછી શકે છે કે ગઢવાલ રાજ્યનો સ્થાપક ખાલી જગ્યા હતો અથવા ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો. તમને ઓપ્શન આપવામાં આવશે તો તમારે જવાબ લખવાનો કે ચંદ્રદેવ હતો. તેમણે કન્નોજ સિવાય કાશીને પણ રાજધાની બનાવી હતી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થઈ ગયા હતા અને મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર આ બંનેમાં ગોવિંદચંદ્ર આ કુળનો કયા કુળનો હતો? ગઢવાલ રાજ્યનો સ્થાપક હતો. તેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી રાજા અને પરાક્રમી ગણવામાં આવે છે. આ ગોવિંદચંદ્રએ મોહમ્મદ ગઝનીએ જ્યારે ભારત પર આક્રમણ કર્યું હતું તો તેના આક્રમણને અટકાવવા માટે પણ તે મદદરૂપ બન્યા હતા. ગોવિંદચંદ્રએ અનેક બૌદ્ધ વિહારો, જે બૌદ્ધ લોકોના, જૈન લોકોના જે વિહારો, આરામ કરવાના જે સ્થળો આવેલા છે તેનો જીર્ણોદ્ધાર, જીર્ણોદ્ધાર એટલે કે એનું સમારકામ કરાવી અને નવું રંગ રૂપ આપ્યું હતું. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેરોનો સમાવેશ થાય છે. બુંદેલખંડ પ્રદેશનું ચંદેરોનું આ રાજ્ય પાછળથી કયા નામથી ઓળખવામાં આવેલું છે? જેજાક ગુપ્તિના નામથી ઓળખાયું હતું. આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમહીરદેવ એને પરમાર રાજ્ય શાસકો તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના ઇતિહાસમાં ચંદેર વંશનું ઘણું મહત્વ છે. આ વંશમાં ખજુરાહો, કાલિંજર અને મહોબા આ બધા ચંદેરોના મુખ્ય નગરો ગણવામાં આવે છે. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને ભારતમાં એક તીર્થ સ્થાન તરીકે પ્રખ્યાત થયું છે. ચંદેરોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો
સુશોભિત બનાવ્યું હતું. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અને ઉજ્જૈનીના રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. જુઓ, તમારે સાલ યાદ રાખવી પડશે, વંશ યાદ રાખવો પડશે અને કોણે સ્થાપના કરી હતી તે પણ. તમારે આ એક જ લાઈનમાંથી તમને ત્રણ વસ્તુ પૂછી શકે છે, ઈસવીસન પૂછી શકે છે, રાજાનું નામ પૂછી શકે છે અને કયા વંશની સ્થાપના કરી હતી તે ખાલી જગ્યાના વિકલ્પમાં તમને પૂછી શકે છે પરીક્ષામાં. તો તમારે યાદ રાખવાનું કે ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. હવે આ પરમાર વંશમાં કયા કયા શાસકો થઈ ગયા, કયા કયા રાજાઓ થઈ ગયા, તો તેના નામ તમને એક માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકે છે કે પરમાર વંશના કયા કયા મહાન રાજાઓ અથવા મહાન શાસકો થઈ ગયા. તો આમાં આવે છે કે સિંહક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો જોવા મળે છે. પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? તો કે રાજા ભોજ. તેની ખ્યાતિ આખા ભારત દેશમાં લોકપ્રિય રાજા તરીકે તેને પ્રસિદ્ધિ મેળવી હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓમાં વચમાં સુંદર નગર ભોજપુર, જેને અત્યારે આપણે ભોપાલ રાજ્ય તરીકે ઓળખીએ છીએ, તે રાજા ભોજે વસાવ્યું હતું. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીના સાંભર સરોવર નજીક શાકમ્ભરી, અજમેર દિશા, અજમેર રાજ્ય જે આવેલું છે ત્યાં ઉત્તર દિશામાં આ સાંભર આવેલું છે, સંબર નામના સ્થળે તેને રાજા ભોજે આ રાજ્યની સ્થાપના કરી હતી. શાકમ્ભરીના ચાહમાન વંશનો સ્થાપક કોણ હતો? તો વાસુદેવ હતો. 12મી સદીના આરંભમાં અજયરાજ શાકમ્ભરીની ગાદી ઉપર આવે છે. તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી, જે પાછળથી અત્યારે જે આપણે અજમેર તરીકે ઓળખીએ છીએ ને, તો તેણે આ રાજ્ય કોણે સ્થાપના કરી હતી? અજય રાજે શાકમ્ભરી રાજ્યની જ્યારે ગાદી ઉપર તે આવે છે તેનું રાજાનું નામ શું છે? તો અજયરાજ. અને તેને કયા રાજ્યની સ્થાપના કરી હતી? તો અજયમેરુ. પણ જેમ જેમ સમય વીતે છે તેમ તેમ આ રાજ્યને નવું નામ આપવામાં આવે છે અને અત્યારે આપણે આ અજયમેરુ નામના રાજ્યને અજમેર તરીકે ઓળખીએ છીએ. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયા હતા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ જ્યારે ગાદી ઉપર આવે છે ત્યાર પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો પણ ગાદી પર આવે છે. પૃથ્વીરાજ ત્રીજાએ ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન મેળવેલું છે. હવે જુઓ કે ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે જે તરાઈના મેદાનો આવેલા છે એ તરાઈના મેદાનોમાં સિહાબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થાય છે. તેમાં પૃથ્વીરાજ ચૌહાણે સિહાબુદ્દીન ગોરીને યુદ્ધમાં હરાવ્યો હતો. પરંતુ ત્યાર પછી પાછું 1192માં એક જ વર્ષમાં બીજા જ વર્ષે ફરીથી યુદ્ધ થાય છે. તેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે. એ યુદ્ધમાં હારી જાય છે એટલે સિહાબુદ્દીન ગોરી દિલ્હીની તખ્તી ઉપર આવે છે, એટલે કે દિલ્હી રાજ્ય પર શાસન કરવા માટે આવે છે સિહાબુદ્દીન ગોરી. સિહાબુદ્દીન ગોરી દિલ્હીની સત્તા પર આવે છે ત્યાર પછી દિલ્હીની સત્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય, એટલે કે મુસ્લિમ સત્તાની સ્થાપના થાય છે. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમા ચિહ્નરૂપ ગણાય છે. રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોને વિશેષ સ્થાન આપવામાં આવેલું છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે
ઈસવીસન 756 માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. જુઓ, હવે રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું અનેક વિશેષ મહત્વનું સ્થાન બતાવવામાં આવેલું છે. તો તેમાં 8મી સદીમાં ઈસવીસન 756 માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની નામના રાજ્યની સ્થાપના કરી હતી. પોતાના બાળ મિત્ર અણહિલવાડ ભરવાડ ના નામ ઉપરથી વનરાજ ચાવડાએ આ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ આપ્યું હતું એવું માનવામાં આવે છે. માન્યતા એવી હતી કે પોતાનો જે મિત્ર હતો અણહિલવાડ ભરવાડ, વનરાજ ચાવડા સાથે યુદ્ધમાં તેને પોતાને વિજય અપાવી હતી, તો તેનાથી ખુશ થઈ અને વનરાજ ચાવડાએ એક નવું નગર વસાવ્યું હતું, તો પોતાના મિત્રના નામ ઉપરથી તેને આ રાજ્યનું નામ આપ્યું હતું. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. જુઓ, હવે તમને પાઠ્યપુસ્તકમાં એક ચિત્ર આપવામાં આવેલું છે, તો તેમાં વનરાજ ચાવડાનો રાજ્યાભિષેક થાય છે અને અણહિલવાડ પાટણની સ્થાપના પણ આપણે જોઈ શકીએ છીએ. હવે જુઓ કે આ જે અણહિલવાડ પાટણ નામનું જે રાજ્ય એને સ્થાપ્યું હતું તેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ એટલે કે લખપત, ભદ્રાવતી, કચ્છ માં જે આવેલું છે તે આ બધા રાજ્યોનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. જુઓ, હવે શાસકો કયા કયા હતા? તો વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ, ભદ્રાવતી વગેરેનો સમાવેશ જોવા મળે છે. અને ત્યાર પછી આ ગુજરાત રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. અને આ સુવર્ણ યુગમાં વંશમાં કયા કયા મૂળ રાજાઓ હતા? તો કે મૂળરાજ ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે જેવા શક્તિશાળી રાજાઓ થઈ ગયા હતા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય ગણાતું હતું. જૂનાગઢમાં શાસક રાખેગરની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ સોલંકી એટલે કે પ્રથમ ભીમદેવ પ્રથમ જે હતો તેની સાથે કરવામાં આવ્યા હતા. હવે રાણી ઉદયમતીએ આજે રાખેગર જૂનાગઢનો જે શાસક હતા રાખેગર તેની દીકરી કોણ હતી? તો ઉદયમતી. હવે ઉદયમતીના લગ્ન કોની સાથે કરવામાં આવે છે? તો ભીમદેવ પહેલા એટલે કે પ્રથમની સાથે કરવામાં આવે છે. લગ્ન થયા પછી રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી જે આપણે અત્યારે પણ ત્યાં પાટણમાં જોઈ શકીએ છીએ. જે રાણીની વાવ અત્યારે પણ આપણે જોવા જઈએ છે પાટણમાં, તો રાણીની વાવ તરીકે આ વાવ પ્રખ્યાત છે. તમે કોઈ દિવસ પાટણ બાજુ મુસાફરી કરવા જાઓ, ફરવા માટે જાઓ, તો રાણીની વાવ જોવા માટે જજો. અને આ રાણીની વાવને આજે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે. આમાં એનું વિશ્વવિખ્યાતમાં પ્રસિદ્ધ નામ બતાવવામાં આવેલું છે. સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવી પણ એક આદર્શ રાજમાતા તરીકે ઓળખાતા હતા. તેમણે પણ પોતાના રાજ્યની પ્રજા માટે ન્યાય મળે તે માટે ઘણા એવા સારા કાર્યો કર્યા હતા. તેમણે સૌપ્રથમ તો સોમનાથ જે આપણા ગુજરાત રાજ્યનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણવામાં આવે છે, સોમનાથમાં શંકર ભગવાનનું જે મહાન શિવલિંગ 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ શિવલિંગ ગણવામાં આવે છે, તો આ શિવલિંગના દર્શન કરવા જવા માટે રસ્તામાં જે યાત્રા વેરો ભરવામાં આવતો હતો, સૌપ્રથમ તો યાત્રા વેરો એટલો બધો હતો તો અમુક સાધુ સંતો પાસે એટલા બધા રૂપિયા ન હતા, તો એ સાધુ મહાત્માઓ યાત્રાળુ વેરો ભરવાના કારણે ભગવાનના દર્શન કરી શકતા ન હતા.
તેમણે આ યાત્રા વેરો બંધ કરાવ્યો હતો. કોણે? તો સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવીએ સોમનાથ જવા દર્શન કરવા જવા માટે જે યાત્રા વેરો ભરવામાં આવતો હતો તે યાત્રા વેરો તેમણે સદંતર બંધ કરાવી દીધો હતો. ત્યાર પછી તેમણે ધોળકામાં મલાવ તળાવ બાંધકામનો નિર્ણય કર્યો. સિદ્ધરાજ જયસિંહે કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના એક મહાન ગ્રંથની રચના પણ તેમણે કરાવી હતી અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર પાટણના નગરમાં આખા પાટણ નગરમાં આ ગ્રંથની હાથીની અંબાડી ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને કહેવામાં આવે છે કે આ શોભાયાત્રા દરમિયાન સિદ્ધરાજ જયસિંહ પણ આમ નાગરિક આમ પ્રજાની રીતે આ નગર યાત્રામાં પોતે ચાલતા ફર્યા હતા. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો. તેણે આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ જોવા મળે છે. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જે જુગાર રમતા હતા તે રમત બંધ કરાવી હતી. પછી મૂંગા પશુઓનો વધ કરવામાં આવતો હતો. પહેલાના સમયમાં તો એવી માન્યતા હતી કે દેવી દેવતાઓને મૂંગા પશુઓની બલિ ચડાવવામાં આવતી હતી, તો આ બધું પણ તેમણે બંધ કરાવ્યું હતું. કોણે? કુમારપાળે. અને અહિંસાના પાલન માટે ઘણી કડક આજ્ઞાઓ એટલે કે ઘણા કડક નિયમો બનાવ્યા હતા. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદી પર આવે છે. લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થઈ જાય છે. હવે જુઓ કે કુમારપાળ પછી કોણ આવે છે પાટણની ગાદી ઉપર? તો અજયપાળ. હવે આ અજયપાળ નામનો જે રાજા છે માત્ર 4 વર્ષ સુધી શાસન કરે છે અને ત્યાર પછી તેનું અવસાન થઈ જાય છે. ગુજરાતની રાજગાદી ઉપર અજયપાળ ની પાટણની ગાદી પર આવે છે, તેનું અવસાન થઈ જાય છે. ત્યાર પછી તેનો પુત્ર કોણ આવે છે? મૂળરાજ ગાદી ઉપર આવે છે. ઈસવીસન 1178 ની આસપાસ સિહાબુદ્દીન ગોરીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું. ત્યારે મૂળરાજ બીજો નાની ઉંમરનો હતો, પરંતુ તેને સામનો કરી અને તેને યુદ્ધમાં હરાવ્યો હતો. આ લડાઈમાં નાડોલ ક્યાં આવ્યો?